હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ચાલો આજે આપણે ચોપડીની અંદર પાના નંબર 125 ઉપર દરિયાઈ છીપલા વિશે વાત કરીશું અને ધ્રુવને માળા બનાવવામાં મદદ કરીશું. બરાબર, તો ચાલો, તમારી પાસે ચોપડી તો છે જ, ચલો તમારી ચોપડી ખોલો અને પાના નંબર 125 ઉપર જુઓ કે એમાં શું આપ્યું છે. ચાલો હું શરૂઆત કરું છું. ધ્રુવ દરિયાની નજીક રહે છે. તેણે પોતાના ત્રણ મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું. હવે ધ્રુવે કેટલા મિત્રો માટે માળા બનાવવાનું વિચાર્યું? તો કે ત્રણ મિત્રો માટે. અને ધ્રુવ પોતે, એટલે કેટલી વ્યક્તિ થઈ ગઈ? ચાર વ્યક્તિ થઈ ને, ત્રણ મિત્રો અને એક ધ્રુવ પોતે, એટલે કે ચાર વ્યક્તિ માટે શું કર્યું? અને છીપલાની માળા બનાવવાનું વિચાર્યું. આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા. તેણે આખો દિવસ દરિયાની અંદર જે છીપલા હોય ને તે શોધ્યા. સાંજ સુધીમાં તેણે 112 છીપલા ભેગા કર્યા. ધ્રુવે કેટલા છીપલા ભેગા કર્યા? તો કે 112 છીપલા ભેગા કર્યા. હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે. ધ્રુવે આખો દિવસ દરિયામાં છીપલા શોધ્યા તો તેને 112 છીપલા આખો દિવસમાં મળ્યા, જે સરસ મજાના રંગબેરંગી અને ચમકતા હતા. હવે આ 112 છીપલામાંથી ધ્રુવ શું કરે છે? તેના મિત્રો માટે માળા તૈયાર કરે છે. હું એક માળા 28 છીપલામાંથી બનાવીશ. હવે ધ્રુવે જે માળા બનાવવાનું નક્કી કર્યું છે, બરાબર ને, તો દરેક માળાની અંદર એને કેટલા છીપલા લેવાનું નક્કી કર્યું છે? 28. એટલે કે એક માળાની અંદર એ 28 છીપલા વાપરશે. સો એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે માળા બનાવવા માટે? તે તો આપણે જોવું પડે ને કે એ એક માળા 28 ની બનાવે છે, બરાબર. 28 છીપલાની એક માળા બનાવે છે, તો એના મિત્રો કેટલા છે? ત્રણ મિત્રો છે. તો શું ત્રણે ત્રણ મિત્રોની માળા બનાવવા માટે અને ધ્રુવ પોતાના માટે પણ માળા બનાવવા માંગે છે, તો એટલા છીપલા એના માટે બરાબર છે? એટલે કે એટલા છીપલા એને ચાલી રહેશે માળા બનાવવા માટે? તો જુઓ, તેને એક માળા માટે 28 છીપલા લીધા. એને એક માળા માટે કેટલા છીપલા લીધા? 28 છીપલા લીધા. તમને ચોપડીમાં આપ્યું જ છે કે તેને એક માળા માટે 28 છીપલા લીધા, એટલે કે એની પાસે કેટલા છીપલા હતા? 112 છીપલા હતા. તેમાંથી એને 28 છીપલા લઈ લીધા. હવે 112 માંથી 28 બાદ થશે, એટલે કેટલા બચશે? 84. હવે એને એક માળા 12 છીપલાની બનાવી દીધી, એટલે એની પાસે હવે કેટલા રૂપિયા કેટલા છીપલા બાકી રહ્યા? તો કે એની પાસે 84 છીપલા બાકી રહ્યા. હવે કેટલા હવે તેની પાસે 84 છીપલા છે. ફરી તેને 28 છીપલા બાદ બીજી માળા બનાવવા માટે વાપરી. હવે એક માળા એને બનાવી દીધી, બીજી માળા બનાવવા માટે એને 84 જે છીપલા હતા એમાંથી 28 છીપલા લઈ લીધા. તો 84 માંથી 28 છીપલા ચાલ્યા જાય તો એની પાસે કેટલા છીપલા બચશે? તો કે એની પાસે 56 છીપલા બચશે. ફરીથી એને શું કર્યું? આ જે 56 છીપલા બાકી રહ્યા છે એમાંથી એને ત્રીજી માળા બનાવવા માટે એને 56 છીપલામાંથી 28 છીપલા લઈ લીધા. હવે 56 માંથી 28 બાદ કરો કે 56 માંથી 28 બાદ થશે તો કેટલા છીપલા બચશે? તો કે 28 છીપલા બચશે. કેટલા છીપલા બચશે? 28 છીપલા બચશે. એટલે એની કેટલી માળા બનશે? પહેલી માળા, બીજી માળા અને ત્રીજી માળા. હજુ પણ એની પાસે 28 છીપલા બાકી રહ્યા છે. જુઓ, નીચે આપ્યું છે, પછી તેને ત્રીજી માળા માટે છીપલા લીધા. તો હવે તેની પાસે કેટલા છીપલા બાકી રહ્યા? તો કે તેની પાસે 28 છીપલા બાકી રહ્યા. હવે આગળ જુઓ, ધ્રુવ 112 છીપલામાંથી કેટલી માળા બનાવી શકશે?
તો એક બે અને ત્રણ, અને બીજા કેટલા બચ્યા છે? અઠ્યાવીસ. અઠ્યાવીસ બચ્યા છે એટલે અઠ્યાવીસ માંથી બીજી એક મારા તૈયાર થાય ને, એટલે કે ધ્રુવ ટોટલ ચાર મારા બનાવી શકે. 112 છીપલાની મદદથી તે 28 છીપલાની કેટલી માળા બનાવી શકે? તો કે ચાર માળા બનાવી શકે. શું આટલા છીપલા તેના બધા મિત્રો માટે માળા બનાવવા માટે પૂરતા છે? તો કે હા, પૂરતા છે. કારણ કે ધ્રુવના મિત્રો કેટલા છે? ત્રણ મિત્રો છે. એટલે ત્રણ મિત્રો માટે એ જો માળા બનાવે પછી પણ તેની પાસે 28 છીપલા બાકી રહી જાય, જેની મદદથી ધ્રુવ પોતાને માટે માળા બનાવશે. બરાબર ને? ચાલો હવે આગળ જોઈએ આપણે. હવે એના જેવો જ આપણે બીજો એક દાખલો જોઈએ. જો કનુએ એક માળા 17 છીપલાની બનાવી, આવી બીજી કેટલી માળા તે 100 છીપલામાંથી બનાવી શકશે? બરાબર. તો કનુ પાસે છીપલા કેટલા છે? કનુ પાસે છીપલા, તો કનુ પાસે કેટલા છીપલા છે? તો કે 100 છીપલા છે. તેમાંથી એક માળા એ કેટલા મણકાની બનાવે છે, એટલે કે કેટલા છીપલાની બનાવે છે? તો કે 17. એક માળા બનાવવા કેટલા છીપલા જોઈએ છે? 17 છીપલા. બરાબર ને? એક માળા બનાવવા એ 17 છીપલા વાપરે છે. તો 100 છીપલામાંથી તે કેટલી માળા બનાવી શકશે? બરાબર. તો આપણે એની ગણતરી કરીએ. તો એક માળા બનાવવી, બરાબર, એક માળા બનાવી એટલે બરાબર 100 - 17. તો 100 માંથી આપણે 17 ને શું કરવાના છે? બાદ કરવાના છે. હવે 100 માંથી 17 બાદ કરો, તો આપણે સાઈડમાં બાદબાકી કરીએ. 100 - 17. હવે અહીંયા 0 માંથી 7 નહીં જાય એટલે આપણે શું કરવું પડે? 10 કો લેવો પડે. બરાબર. 10 માંથી 7 જાય તો 3, અને 9 માંથી 1 જાય તો 8, અને 0. એટલે 100 માંથી 17 જશે એટલે 83. બરાબર. એટલે કે એક માળા બનાવવા એને 17 છીપલાની જરૂર પડે, તો એ 100 માંથી 17 છીપલા લઈ લે, તો એની પાસે 83 છીપલા હજુ બાકી રહે. ચાલો હવે બીજી માળા બનાવવા. બીજી માળા બનાવવી. હવે જ્યારે બીજી માળા બનાવે છે ત્યારે 83 છીપલામાંથી 17 છીપલા લઈ લે છે. 83 માંથી 17 છીપલા એ લઈ લે છે. એટલે આપણે 83 માંથી 17 બાદ કરીએ તો 66 છીપલા તેની પાસે બાકી રહે છે. હવે 66 છીપલા છે એટલે ત્રીજી માળા પણ બનશે. એટલે કે ત્રીજી માળા બનાવવી. તો ત્રીજી માળા બનાવવા માટે એ 66 છીપલામાંથી ફરીથી 17 છીપલા લઈ લેશે. હવે 66 માંથી એ 17 છીપલા લઈ લેશે, તો એની પાસે 49 છીપલા બાકી રહેશે. કેટલા બાકી રહેશે? 49 છીપલા બાકી રહેશે. હજુ પણ મારા બનશે. તો કે ચોથી મારા બનાવવા માટે, ચોથી એ મારા બનાવી, તો એ 49 માંથી ફરીથી 17 છીપલા લઈ લેશે. તો એની પાસે કેટલા છીપલા બચશે? તો 9 માંથી આપણે બાદબાકી કરીએ તો 49 - 17, તો 9 માંથી 7 જશે તો 2, અને 4 માંથી 1 જશે તો 3. એટલે કે એની પાસે 32 છીપલા બાકી રહેશે. હજુ પણ 32 છીપલા છે, આપણે તો 17 છીપલાની જ જરૂર છે, તો હજુ પણ બનશે. પાંચમી માળા બનાવવી. બરાબર. તો એ 32 છીપલામાંથી 17 છીપલા લઈ લેશે.
તો 32 માંથી 17 છીપલા લઈ લેશે તો એના કેટલા બાકી રહેશે એની પાસે 15 છીપલા બાકી રહેશે બરાબર હવે એની પાસે કેટલા છીપલા બાકી રહ્યા તો કે 15 છીપલા બાકી રહ્યા અને એક મારા એ કેટલા છીપલાની બનાવે છે તો કે 17 છીપલાની એક મારા બનાવે છે તો હવે આ 15 છીપલાથી મારા બનશે આગળ તો કે નહીં બનશે કેમ કે હજુ પણ એમાં બે છીપલા ઘટે છે એટલે હવે બીજી મારા બનશે નહીં બરાબર તો એને 100 છીપલામાંથી 17 છીપલાની કેટલી મારા બનાવે છે તો કે 1 2 3 4 અને 5 મારા બનાવે છે અને 15 છીપલા એની પાસે બાકી રહી જાય છે જો તમારે આ રીતે ગણતરી નહીં કરવી હોય તો તમે વ્યવહારો આપણે જે કોયડા જે રીતે ઉકેલીએ છીએ એ રીતે પણ એ દાખલા ગણી શકો છો ચાલો તો કે કઈ રીતે કરશું આપણે કે એ કે 17 છીપલા બરાબર એક મારા તો 100 છીપલા બરાબર કેટલી તો કે 100 × 1/17 તો કેટલા થશે 100/17 બરાબર એટલે આપણે શું કરીશું 17 × 5 = 85 બરાબર ને હવે અહીંયા આપણે 10 કો લઈએ તો 10 માંથી 5 જશે તો 5 9 માંથી 8 જશે તો 1 અને 0 બરાબર એટલે શું થશું અહીંયા ગાડી 100/17 કરીએ આપણે તો કેટલો જવાબ આવે છે 15 એટલે કે આપણે 17 મારા 100 છીપલામાંથી 17 છીપલાની 5 મારા બનાવી શકીએ કેટલી મારા બનાવી શકીએ 5 મારા બનાવી શકીએ અને તમે અહીંયા જોઈ શકો છો કે હજુ 15 શેષ વધે છે એટલે કે હજુ પણ એની પાસે 15 શું થાય છે 15 છીપલા બાકી રહે છે એટલે આપણે લખી શકીએ કે 17 છીપલાની 5 મારા બને અને 15 છીપલા બાકી રહે બરાબર એટલે આ રીતે આપણે જવાબ લખી શકીએ જોઈએ બીજું એક ખોખામાં સાબુના 85 લાટા સમાઈ શકે છે લાટા એટલે કે સાબુ બરાબર ને એક ચોરસ સાબુ હોય ને જે તમે બધાએ જોયો જ હશે શૈલીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવા છે તેને બધા લાટા સમાવવા કેટલા ખોખા જોઈશે એટલે કે એને શું કરવાનું છે 338 સાબુને એને ખોખામાં ગોઠવવાના છે એક ખોખાની અંદર કેટલા 85 સાબુ સમાઈ શકે છે તો 338 સાબુને સમાવવા માટે એને કેટલા ખોખાની જરૂર પડશે તે આપણે શોધવાનું છે સૌથી પહેલા તો આપણે જોઈએ કુલ સાબુની સંખ્યા તો કુલ સાબુની સંખ્યા કેટલી છે 338 એક ખોખામાં સમાતા સાબુ એક ખોખામાં સમાતા સાબુ તો એક ખોખામાં કેટલા સાબુ સમાય છે તો કે 85 બરાબર કુલ સાબુની સંખ્યા છે 338 અને એક ખોખામાં સમાતા સાબુની સંખ્યા છે 85 હવે આપણે આગળ જોઈએ કે એક ખોખું ભર્યા પછી બાકી રહેતા સાબુ બરાબર હવે કેટલા સાબુ છે 338 એક ખોખામાં આપણે કેટલા સાબુ ભરીએ છીએ તો કે 85 હવે 338 માંથી 85 બાદ કરો 338 - 85 8 માંથી 5 જશે તો 3
હવે અહીંયા આપણે દસકો લઈશું, બરાબર? એટલે તેર માંથી આઠ બાદ કરો. હવે તેર માંથી આઠ જશે તો કેટલા બચશે? પાંચ બચશે, બરાબર. અને અહીંયા બે એટલે કેટલા સાબુ બચ્યા? તો કે 253 સાબુ બચ્યા. એક ખોખો ભર્યા પછી બાકી રહેતા સાબુ તો કે 253. એવી જ રીતે આપણે બીજું ખોખું ભરીએ તો કે બીજું ખોખું ભર્યા પછી બાકી રહેતા સાબુ બરાબર 253 માઇનસ 85. તો આપણે એક ખોખું ભર્યું પછી 253 સાબુ બાકી રહ્યા. હવે બીજું ખોખું ભર્યા પછી કેટલા સાબુ બાકી રહેશે તે આપણે શોધીએ તો કે 253 માઇનસ 85. ત્રણ માંથી પાંચ જશે નહીં, એટલે આપણે શું કરશું? દસકો લઈશું. તો દસ ને ત્રણ 13 થઈ ગયા. હવે 13 માંથી 5 જશે તો કેટલા બચશે? 8 બચશે, બરાબર. અને 4 માંથી 8 જશે નહીં, એટલે ફરીથી આપણે દસકો લેવો પડશે, બરાબર. એટલે 10 ને 4 14 થઈ ગયા. હવે 14 માંથી 8 બાદ કરો. તો 14 માંથી 8 બાદ કરીશું તો કેટલા બચશે? 6 બચશે. અને અહીંયા 1 એટલે કેટલા આવશે? 168. તો બે ખોખા ભર્યા પછી બાકી રહેતા સાબુની સંખ્યા બરાબર 168. હજુ આપણી પાસે 168 સાબુ છે તો આપણે ત્રીજું ખોખું ભરીએ, બરાબર. એટલે કે ત્રીજું ખોખું ભર્યા પછી બાકી રહેતા સાબુની સંખ્યા બરાબર એટલે કે સાબુ બરાબર 168 માઇનસ 85. 168 માઇનસ 85. તો આપણે અહીંયા કરીએ 168 માઇનસ 85. 8 માંથી 5 જશે તો 3. હવે અહીંયા 6 માંથી 8 જાય નહીં, એટલે આપણે શું કરીશું? દસકો લઈશું. એટલે 10 ને 6 કેટલા થઈ ગયા? 16 થઈ ગયા. 16 માંથી 8 બાદ કરીએ તો 8 અને અહીંયા 0. તો કેટલા આવી ગયા? 83, બરાબર. એટલે ત્રીજું ખોખું ભર્યા પછી કેટલા સાબુ બાકી રહે છે? તો કે 83 સાબુ બાકી રહે છે. હવે આપણે બીજું આગળ કરું. આપણે કહી દીધું છે કે એક સાબુની પેટીમાં કેટલા સમય છે? 85 સમય છે. હવે આપણી પાસે બાકી કેટલા રહ્યા? 83. એટલે બે સાબુ હજુ ઘટે, બરાબર ને. આપણે તો એક સાબુની પેટીમાં કેટલા સાબુને સમાવવાના છે? તો કે 85. પણ અહીંયા ગાડી કેટલા બાકી રહે છે? 83 સાબુ બાકી રહે છે. એટલે કુલ આપણે સાબુની 338 સાબુને ગોઠવવા માટે આપણે 338 સાબુને ભરી જ દેવાના છે, બાકી રાખવાના નથી. આપણે ત્રણ પેટી ભર્યા પછી 83 સાબુને ભરવા માટે આપણને ચોથું ખોખું જોઈએ, એટલે જોઈએ કેમ? કારણ કે 338 સાબુને આપણે એની અંદર સમાવી દેવાના છે. એટલે આપણને કુલ કેટલા ખોખા જોઈશે? તો કે આપણને 4 ખોખાની જરૂર પડશે. કેટલા ખોખા જોઈશે? 4 ખોખા જોઈશે. 3 ખોખાની અંદર 85 સાબુ મુકાઈ જશે અને ચોથું જે ખોખું હશે એની અંદર આપણે ફક્ત 83 સાબુ જ ગોઠવીશું, બરાબર. કારણ કે આપણી પાસે 338 સાબુ જ છે. વિદ્યાર્થી મિત્રો, તો બસ આજે આટલું જ. નવા દાખલા સાથે આપણે ફરી મળીશું.